¡Lleva acá! ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? તો આપણે ડ્રીપમાં પાણી ચાલુ કર્યું છે. હું તો અહીંયા છે, પાણી પીવા માટે આવ્યો છું. પાણી છે ને ઘટી ગયું છે, આપણે ઓલીવાડીથી આવે છે ને, ખબર નહીં શું છે, કેટલું ઓછું આવે છે. જો પહેલાં ઘણું આવતું હતું, ઓછું જોઈએ. અરે પાસેથી જ પીવું શકશો. પાણી મીઠું છે એટલે આ બધું થાય છે. દવા છાંટી લીધી, મેં છાંટી લીધી, પછી પેલી રાજભાઈ છાંટી, પછી મેં છાંટી, પછી ભરતભાઈ છાંટી. એનું લગભગ ચાલુ છે હજી. મેં હવે પાણી ચાલુ કર્યું છે. જે દવાવાળો વિડીયો છે ને, એ વિડીયો અલગ હશે ને આ વિડીયો અલગ હશે. કારણ કે અત્યારે છે ને બે દિવસ પ્રોગ્રામ છે. કાલે પરમ દિવસે ને 22-23-24ના આપણા ગામમાં કાલે સાંજે આપણા મોંદાસ બાપુ આવવાના છે. તો પછી કીધું હવે વહેલેથી તૈયારી કરી લઈએ, વાંધો ના આવે, વિડીયો કન્ટિન્યુ વચ્ચે કોઈ ગેપ ના આવે. કારણ કે આપણે ડેલી બ્લોગ અપલોડ કરી છે એટલે યુટ્યુબ રીચ પણ સારી આપે છે. એટલે એ જો એ સાયકલ તૂટે ને તો વ્યૂ ડાઉન થઈ જાય, એટલા માટે કીધું આજે ટાઈમ છે તો સવારનો એક વિડીયો બનાવ્યો, પછી બપોરના બનાવ્યો, સવારના બે બનાવ્યા, ને આજે હમણાં આપણે દવા છાંટવાનું હતું એ બનાવ્યું. એક આ બનાવ્યો, ચાર વિડીયો થશે. તો ચાર દિવસનું, આજનો દિવસ એક ને પાછળ 22-23-24 ત્રણ દિવસો થઈ જશે. એટલે પછી વળી પાછું 24 તારીખ બપોર પછી વળી નવો વિડીયો થશે, એટલે વળી પાછો પાછળ પાછળનો દિવસ આવી જશે, ત્યારે કન્ટિન્યુ થઈ જશે. એટલા માટે વચ્ચે છે ને 31 થી 5 તારીખ સુધી એના પહેલાં વચ્ચે વિડીયા મને ઉતારવા પડશે. કારણ કે હું છે ને ફોરેન ટ્રીપ ઉપર જવાનું છું, ત્યાં જવાનું છે. એ તમને પછી કહીશું. 31 તારીખથી કરીને 5 તારીખના અહીંયાથી નીકળવાનું, 6 તારીખના અહીંયા પહોંચ્યા છે. તો 5-6 દિવસના વિડીયા બધા, 6 વિડીયા મને શૂટ કરવા પડશે બીજી 2-3 દિવસમાં. તો એ થઈ જાય તો રેગ્યુલર પછી વાંધો ના આવે, સમજે? તમને લોકોને રેગ્યુલર વિડીયા મળતા રહે. ને આપણે છે ને હવે આ 12-61 હલાવવાનું છે ખાતર. પહેલું છે ને ડોલમાં બધું ઓગાળી લઈએ, પછી ટાંકીમાં. કારણ કે પછી છે ને ટાંકીમાં રહી જાય છે એટલે પછી મજા નથી આવતી. એટલા માટે કીધું પેલું આ કરી લેવા. આ છે ને મારે રિપેર કરવાનું છે, ટાઈમ નથી મળતું. ખાસ કરીને પાઇપ છે નીચે પણ થોડોક ક્રેક થઈ ગયો છે એટલે પાણી થોડુંક નીચે નીકળે છે. એ તો છે ને 2 થી ઉપર પ્રેશર જાય એટલે આ પ્રેશર થોડીક અહીંયાથી ડાઉન થઈ જાય છે. એટલા માટે કીધું કરી લઈએ. હવે નિરાતે પાઇપ આખું બદલાવી, વચ્ચે નીચે એનો સોકેટ ઓલું લેવું પડશે, બધું કરવું પડશે, સમજ્યા? ચાલો આ પેલું મિક્સ કરી લઈ, પછી તમને બતાવું કેવું થાય છે. તો આપણે છે ને મિક્સ કરી દીધું છે ખાતર. પેલું ડોલમાં નાખીને થોડું થોડું હલાવીને જરા જરા રહેતું હતી, પછી નીચે નાખીને. કારણ કે પછી ટાંકીમાં છે ને બહુ રહી જાય છે ખાતર, એટલે પછી કીધું પેલું ડોલમાં મિક્સ કરી લઈએ. પછી ધીમે ધીમે અડધો નળ ખોલીએ, ધીમે ધીમે જાય ખાતર, એટલે 2 કલાક પાણી જાય ને ભેગું, ધીમે ધીમે ખાતર પણ ખાલી જાય એટલે વાંધો ના આવે, સમજાય? હવે ભરી લઈએ કેમ થાય છે. વોટર સોલ્યુબલ ખાતર આ તો 12-61 છે, 052-34 કે કેલ્શિયમ નાઇટ્રેટ કે એ નાખો ને તમને ખબર જ ના પડે અંદર ખાતર મિક્સ કરેલું છે. એટલી પાવરફુલ વોટર સોલ્યુબિલિટી છે આની કે પાણી એકદમ એકદમ બળી જાય છે, ખબર ના પડે એ રીતે. હા જો ઘાસ બળી ગયું છે એકદમ કમ્પ્લેટ, નવો નવો ઉગે છે અને વળી પાછો હાથ મારવો પડશે કાં તો પછી ખેડી દેવું પડશે. અહીંયા તો શું છે, ખેડાઈ જાય ને પછી કદાચ ઉગે તો ફરી એક હાથ મારી દઈએ દવાનો, તો વાંધો ના આવે, સમજ્યા? ભરાણું છે 50% ભરાણું છે. આજે હોજ ફૂલ ભરેલો છે ને, ફૂલ મતલબ 70-80% ભરેલો છે એટલે પાણી છે ને પ્રેશર જો ઘટતી નથી, પૂરેપૂરું પાણી આવે છે. નહીં તો શું છે કે 1/2 કલાક 1/4 કલાક રહીને મારે પાછી વળી પર ટાંકો બંધ, આપણે મોટર બંધ કરવી પડે ટાંકો ભરવા માટે. આમાં છે ને પાણી મારે છે ને ભૂલ થઈ ગઈ, અહીંયા છે ને 6નો પાઇપ નાખો, તો 6નો અથવા તો 8નો નાખો તો શું છે કે વ્યવસ્થિત રીતે પાણી બધું પૂરેપૂરું આવે હોજમાંથી, કમ્પ્લેટ પ્રેશર બંધ ના કરવું પડે. મોટો બંધ કરો ને એટલે તમારે અહીંયા પ્રેશર તૂટી જાય, સમજી લો, પૂરેપૂરું કન્ટિન્યુટી રહે નહીં પાણીની. એટલા માટે કીધું પાણી પહેલું હોજ ભરી લઈએ. કાલે સમજી લો ને તમે 4-5 વાગ્યાની આસપાસ આવે હતા ઓલા ભગત ઇલેક્ટ્રિકવાળા અનિલભાઈ, એટલે ત્યાં બે જોઈન્ટ છે ને દરવાજા પાસે ખરાબ થઈ ગયા હતા, ગરમ થઈને તૂટી ગયા હતા.
સરખા કરી ગયા એટલે તારે 5 વાગે ચાલુ કરી, 4 કલાક કાલનું પાણી ભરાણું છે અને આજે 1 વાગે 1.5 વાગે લાઇટ આવે છે, અત્યારે લગભગ 6 વાગે છે એટલે 4.5 કલાકનું પાણી 9 વાગ્યા સુધી ચાલશે એટલે 3.5 કલાકનું હજી બાકી છે એટલે રોજ ભરાય. કાલે પછી રાજને જોઈશે, રમેશભાઈને પાણી કહેતા હતા, આજે મારે જોઈશે પાણી. આ છે ને બોર ઉતારે છે લગભગ, આ જાય છે ઓલો મશીન. કાઢે છે મશીન ની, ઓ કાઢે છે, જો દેખાય છે ઈશ્વરભાઈ નું મશીન છે. આપણું પાછળ છે ને ફસાઈ ગયું છે, કારણ કે 1.5 મહિનો થઈ ગયો, વચ્ચે વરસાદ હતો, અઠવાડિયે 10 દિવસ તો બંધ હતો બોર, 3-4 વખત તો પ્રેશર અંદર ઘૂંટી ગયું હતું, વળી પાછું એને કવર કરવું પડે એટલે એટલા માટે ટાયર ઘણા 1-1.5 મહિનો તો પાછું જમીને ભીની થાય, ઓછા એટલે વજન પણ બહુ હોય એટલે પછી જેસીબી જેડાવું છે એ લોકોએ. રસ્તોમાં આખું પાણી સાફ કરે, બધી મટી બહાર કાઢે એટલે આખો રસ્તો ભરાઈ ગયો, આપણે ગેટ પાસે બધી મટી આવી ગઈ છે પાણીમાં, તો એ આવી રીતે છે, કેટલું ભરાવું છે. આ જો એકદમ ઓલું તો થઈ ગયું, નીચે ખાતર ક્યાં ક્યાંક બેસીને કચરો છે ને મારે કાઢવો પડશે બધો, એક બધું બંધ થઈ જાય ને એટલે ઉપાડી લઉં. મારે છે ને કપડો ને ઘણી લાવવી પડશે, આવી રીતે કરીને ઉપાડી લઈએ તો વાંધો ના આવે, સમજ્યા. ડ્રેગન ફ્રૂટમાં તો જો કણીને બધું લાગેલું છે, અત્યારે 3 સ્ટેપમાં છે, કણી છે, ફૂલ છે, ફ્લાવરિંગ છે અને ફ્રૂટ પણ છે. આ જે માલ લાગેલો છે ને બધો, આ માલ છે ને 31 તારીખની આસપાસ ઉતરશે, 30 તારીખની લગભગ ઉતરશે, કાં તો પછી 1 તારીખની ઉતરશે. હું કદાચ નહીં હું આ ફોરેન ટ્રીપ ઉપર જવાનું છે એટલે આનામાં આ રાઉન્ડમાં ફાઈ નહીં હશે, કદાચ 5 તારીખની નહીં આવવાનું છે, 6 તારીખની આવવાનું છે, પૈસાની પણ જોગવાઈ કરવી પડશે થોડી જાજુ, નહીં તો શું છે એમને એમ તો ફરાય નહીં ને. છે સ્પોન્સર્ડ છે આપણી આ ટ્રીપ, પણ પ્રાઇવેટ એક્સપેન્સીસ હોય એ તો આપણે કરવા પડે, એકોમોડેશન, સવારનું ને બપોરનું જમવાનું અને ટ્રાવેલ ટ્રીપ બેની આપણે એર ટિકિટ એ બધું કંપની ઉપર છે. કહી દઉં તમને કેંગેન વોટરની ટૂર ઉપર જઉં છું અને વિયેતનામ જવાનું છે એટલા માટે કીધું, જોઈએ શું થાય છે. હું તો ફર્સ્ટ ટાઈમ જઉં છું આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર, એટલે મુંબઈની ને બધું તો છે જ, હું ગયા છું કારણ કે મારા સસરાનું ઘર ત્યાં જ છે મુંબઈ, શાળાની લોકો રહે છે ત્યાં. ઓલમોસ્ટ ભરાવા આવ્યું છે, આ થોડી વાર બંધ કરી દઈએ. મિત્રો ભરાઈ ગઈ છે ઓલમોસ્ટ આખી બધી ફૂલ, હવે છે ને ધીમે ધીમે વાલ ચાલુ કરીએ. એટલું કેટલું જાય છે જોઈએ હવે, આનામાંથી અડધો ખોલ્યો છે કારણ કે એક કન્સલ્ટન્ટ મને કીધું ધીમે ધીમે આ જેટલું પાણી હલાવો ને એટલી જ સ્પીડમાં પાણી જાય, આખે આખું તમે 2 કલાક પાણી હલાવો તો 2 કલાક દવા હલાવવાની, એ રીતે સ્પીડમાં રાખવાની. અડધો ખુલ્યો છે, કેટલું જાય છે જોઈએ. જાય છે તો છે ધીમે ધીમે, આ રહ્યો જો 11 નું 12 65 25 કેજી. પહેલેથી જ કહી દઉં આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી, મોનો એમોનિયમ ફોસ્ફેટ, કંઈક મને પડી હતું 4600ની આસપાસ કંઈક હતું, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી. વોટર સોલ્યુબલ ફોસ્ફરસ 61%, સોડિયમ નાઇટ્રોજન નેટર ઇન્સોલ્યુબલ વોટર, અને જે સોલ્યુબલ કરાવે એવી વસ્તુ. તો ચાલો વિડીયોને કરી એન, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, આવજો.